હવે કર્મની બાબતમાં એક થિયરી યાદ રાખવાની કે કોઈ પણ કર્મ બંધાય છે ને એનો અબાધા એટલે કર્મ બંધાય પછી તરત ઉદયમાં નથી પહેલામાં વહેલું ઉદયમાં આવે ને તો 48 મિનિટ તો લાગે છે ને એના પહેલાં બાકી તો બધાનો કાળ હોય ઓછામાં ઓછું 48 મિનિટ પહેલાં કોઈ પણ એને અબાધા કાઢે અને આવું કર્મ બાંધ્યું કે મને કેન્સર રૂપે આવું તીવ્રતા ઉદયમાં આવે પણ એ બંધાયા પછી મેં ખરેખર એનું પ્રયાસચિત એવું કર્યું હશે કે કર્મના દળિયા મને ઉદયમાં આવે પણ એમાંનો રસ નીકળી ગયો એટલે પ્રયાસચિત એક એવી વસ્તુ છે કે બંધાયેલા કર્મમાંથી રસને તોડે છે એ રસ તૂટે કે તમને હળવાશથી ઉદયમાં આવે છે ધારો કે ને એક એક કોઈ ગાડીવાળો છે ને એક સ્કૂટરવાળો છે એક્સિડન્ટ થઈ જાય તો લોકોનું ટોળું ભેગું થઈ જાય ભેગું થઈ જાય કોઈનું મગજ એવું એવું પિત્તળ બંબા જેવું હોય તો જઈને પેલાને ચાક થપ્પડ મારી દે હવે તમે એમ જોતા નથી કે કોનો વાત છે કોનું કંઈ નહીં તમે જઈને એને કારણ કે એમ જ માને કે બધા નાનાને ગાડીવાળાને જ કહેવાનું પેલા સ્કૂટરવાળાને તો જાણે બિચારા મોટું વ્હીકલ હોય તેને જ બધા બ્લેમ કરતા હોય જનરલી કે તારે પૈસા આપવા પડે ને આમને તેમને પરિણામે એણે એ જીવને એટલો દુઃખી કર્યો કે એવું કર્મ બાંધ્યું કોઈને અસાતા આપો તો આપણને અસાતા વેદની હોય નહીં અસાતાના ઉદયમાં પણ આપણે જો ક્ષમતાપૂર્વક સહન ન કરીએ તો એ નવી અસાતાનું બંધ કરીએ તો એ કર્મ બંધાયું બીજો જીવ એવો હતો કે તેણે થોડો ઠપકો આપ્યો ને ભાઈ તું જરાક જોઈને ચલાવતો ત્રીજો જીવ એવો હતો કે ભાઈ તે ધ્યાન નહીં રાખ્યું પણ હવે કમસે કમ એવું કર કે આ સામાન્ય માણસ છે એને એને જરાક આવું થયું છે તો તું એને પૈસા આપી દે એને મદદ કરી દે ત્રણે ત્રણ જણાએ અસાતા વેદનીએ તો એટ અ ટાઈમ બાંધ્યું પહેલો માણસ જે હતો તેણે એવી તીવ્રતાથી કર્મ બાંધ્યું કે એને જ્યારે થયું ને ત્યારે એને ઝેરી મેલેરિયા બીજો જે હતો જેણે થોડો ઠપકો આપ્યો ને થોડો ગુસ્સો કર્યો એને કર્મ કેવું ઉદયમાં આવ્યું કે ભાઈ તમે તમને ઠોકર વાગી અને તમારે અઠવાડિયે 10 દિવસ પાટાપિંડી કરાવી ત્રીજી વ્યક્તિ જેને બહુ સરળતાથી પેલી વ્યક્તિને ઠપકો આપ્યો એને એક ઠોકર વાગી લોહી પણ નહીં નીકળ્યું અને એનું કર્મ બંધાયું કારણ કે દરેકનું કર્મ બંધાયું એમાં રસ કેટલો પડ્યો કર્મ દરેક સમયે જીવ પ્રતિ સમય 7 કર્મ બાંધે બાંધે ને બાંધે ઊંઘમાં હોય તો એ બાંધે ને મરણ થાય ને એક ભાવમાંથી બીજા ભાવમાં જાય ને તો એ 7 કર્મ તો બાંધે બાંધે ને બાંધે રોજનાની દરેક સમય આંખના પલકારામાં અસંખ્ય એટલે 7-7 કર્મ તો જીવ દરેક સમય બાંધે આયુષ્ય કર્મ જે કેવું છે કે આખા ભાવમાં એક જ વાર બંધાય આખા ભાવમાં એક જ વાર એટલે એમ કે તમે એવું કર્મ મને કેન્સર થયું પણ મેં પ્રાયશ્ચિત એવું કર્યું હશે કે મારા રસ એટલો તોડી નાખ્યો કે કોઈ એમ જો મને કહે ને કે ભાઈ કેન્સરની વેદના શું તો હું એમ કહું કે મારે તો ઉલટાને અને તા 23 દિવસ રહી તો રોજ ખાઈ પીને જલસા કોઈ કમ્પ્લેન નથી પૂછી જો કોઈ કમ્પ્લેન નહીં બધી એ લોકોએ મારી અનુકૂળતા સાચવી બધી વાત મને પણ મને કોઈ પેલી ખાલી પેલીને એમ પૂછ્યું જ્યારે ઓપરેશન થયું ને પછી મેં તો મારાથી આ બાજુ પડખું ફેરવી શકાય કે મને એક સીધા મને શું મને કે તમારે જેમ કરવું એ તમે કરવાનું કોઈ વાંધો નહીં બધો પાટો એટલો ફિટ બાંધેલો છે કે કાંઈ હલવાનું નથી ને ચાલવાનું શાંતિ પછી કંઈ નહીં કારણ શું બંધાયેલું કર્મ તો કર્મના દળિયા તો ભોગવવા જ પડે પણ એ કર્મમાંથી રસ જો તૂટી ગયો તો એ સહેલાઈ થઈ એમ પણ તીવ્રતાથી બંધેલું કર્મ તો તીવ્ર રસવાળું કર્મ તીવ્રતાથી બંધેલું એટલે ઘણાને કેવું તીવ્ર કર્મને તોડવું હોય તો હવે શું કરવાનું હવે જો